હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ વસાણાનો રાજા જેને કહેવામાં આવે છે, એટલે કે કાટલું પાક બનાવવાની રેસીપી. એક ટીપ શેર કરીશ જેનાથી તમારો કાટલું પાક એકદમ સોફ્ટ બનશે, જે ઘરમાં નાનાથી લઈ મોટા વડીલો સુધી બધા જ ખાઈ શકશે. શિયાળામાં ફક્ત એક જ પીસ ડેઈલી ખાવાથી શરીરમાં થતા તમામ દુખાવા, જેમ કે કમર, ઘૂંટણ દૂર થાય છે. તો તમે રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ નવી રેસીપી જોવા માટે જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. કાટલું પાક બનાવવા માટે આપણે કોઈ જાડા તળિયાવાળી પેન કાં તો વાસણ લઈ એને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું. તેમાં આપણે 2 ચમચી ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય ત્યારબાદ બદામની કતરણ અને કાજુની કતરણ ઉમેરીશું. અહીંયા મેં 1/4 કપ જેટલા કાજુ અને બદામની કતરણ લીધી છે. તમે આના સિવાય બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લેવા હોય તો પણ લઈ શકાય, જેમ કે અખરોટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. ઘીમાં આપણે એને સાતરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હવે આપણે ઘી ઓલરેડી ગરમ જ છે અને પેન પણ ગરમ છે, તો અહીંયા આપણે સૂકું નારિયેળનું ખમણ ઉમેરીશું અને સાથે 1 ચમચી ખસખસ ઉમેરીશું. એને પણ આપણે સાતડી લેવાનું છે. તો બહુ વધારે પડતું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે. સૂકા નારિયેળનું ખમણ મેં એપ્રોક્સિમેટલી 70-80 ગ્રામ જેટલું લીધું છે. હું બધું જ માપ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આપણે નારિયેળ અને ખસખસના ખમણને પણ બાઉલમાં કાઢી લીધું છે. હવે ફરીથી આપણે એ જ પેનમાં ઘી ઉમેરીશું. તો અહીંયા હું ઘી અને લોટનું માપ તમને જણાવી દઉં. તો મેં જે કપથી ઘી લીધું છે એ જ કપથી મેં લોટ લીધો છે. તો 1 કપ ઘી લીધું છે, પીગળેલું છે, અને સાથે અહીંયા મેં 1-1.25 કપ જેટલો ઘઉંનો લોટ, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ, એ જ લોટ લીધો છે. તમે જે આપણે લાડવા માટે કકરો લોટ યુઝ કરીએ છીએ એ પણ તમે લઈ શકો છો. તો અહીંયા હવે પેનમાં હું 1/2 કપથી ઉપર 1/4 કપ જેટલું ઘી એડ કરીશ. સાથે આપણે જે 1/4 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એને પણ આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ઘી અને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમને લો રાખવાનું છે. લોટને આપણે શેકી લઈશું. સ્ટાર્ટિંગમાં લોટ તમને થોડો વધારે થીક લાગશે, ઘી બધું જ એબ્ઝોર્બ થઈ જશે. જરૂરિયાત લાગે તો આપણે આગળ ઘી વધારે એડ કરીશું. તમે જોઈ શકો છો કે ઘી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે અને લોટ થોડો હેવી થઈ ગયો છે. હવે આપણે થોડું ઘી વધારે ઉમેરીશું. તો આપણે જેટલું બચાવ્યું હતું એમાંથી આપણે ફરીથી થોડું ઘી ઉમેરવાનું છે. તો 2-3 ચમચી જેટલું વધુ ઘી ઉમેરીશું. ઘી આપણે આ રીતે જેટલું જરૂરિયાત છે એ પ્રમાણે જ ઉમેરવાનું છે. આ રીતે ઘી ઉમેરવાથી કોઈ પણ મસાલામાં ઘી વધુ નથી પડતું. તો જે જરૂરિયાત મુજબ જ આપણે ઘી એડ કરવાનું છે. તો લગભગ 3-4 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ શેકાવા લાગ્યો છે અને એકદમ લાઇટ અને ફ્લફી થઈ ગયો છે. તો કન્ટિન્યુઅસ આપણે આ રીતે હલાવતા રહેવાનું છે. તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર લોટને શેકતા મને 10-12 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ઘી પણ છૂટી પડી ગયું છે અને અરોમા પણ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે અહીંયા ગુંદ, જેને ખાવાનો ગુંદર કહેવામાં આવે છે, બાવળીયો ગુંદર, એ ઉમેરીશું. તો અહીંયા મેં એપ્રોક્સિમેટલી 4 મોટી ચમચી એટલે કે 1/4 કપ જેટલો ગુંદર લીધો છે. એને આપણે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરશું. તમે જોઈ શકો છો કે ગુંદર બધો જ ફૂલી અને ઉપર આવી ગયો છે. ગુંદર કાચો ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. તો લો ફ્લેમ ઉપર આપણે ગુંદરને શેકી લેવાનો છે. ગુંદર એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે અહીંયા મેં 4 મોટી ચમચી કાટલું પાવડર લીધો છે, એ પણ આપણે ઉમેરીશું, જેને 3200 પણ કહેવામાં આવે છે. તમને માર્કેટમાંથી ઇઝીલી મળી જશે. ત્યારબાદ 1-1.5 મોટી ચમચી જેટલું આપણે સૂટ પાવડર ઉમેરીશું. અને ત્યારબાદ આપણે જે ડ્રાય ફ્રૂટ્સ અને સૂકા નારિયેળનું ખમણ જે ઘીમાં શેક્યું હતું એને આપણે ઉમેરી દઈશું. જો તમે કાટલું પાક આફ્ટર ડિલિવરી માટે બનાવતા હોવ તો એમાં તમે સુવાદાણા પણ નાખી શકો છો. તો 1-1.5 મોટી ચમચી જેટલા સુવાદાણાને તમે મિક્સર જારમાં ક્રશ કરીને એનો પાવડર પણ આમાં ઉમેરી શકાય. બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે લોટ અને બીજા બધા જ ઇન્ગ્રીડિયન્ટ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તમને લોટ ઓછું લાગતો હોય તો તમે 1/4 કપની જગ્યાએ 2 કપ જેટલો લોટ પણ યુઝ કરી શકો છો. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે 2-3 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. વધારે ઠંડુ નથી થવા દેવાનું. 2-3 મિનિટ બાદ હવે આપણે ગોળ ઉમેરીશું.
ધ્યાનમાં રાખવાનું કે ગોળ ઉમેરતા વખતે ગેસની ફ્લેમને આપણે બંધ કરવાનું છે અને મિશ્રણને આપણે 2-3 મિનિટ ઠંડો થવા દેવાનું છે. તો અહીંયા 1/2-1/4 કપ જેટલો ગોળ એડ કરીશું. ગોળની ક્વોન્ટિટી તમે વધુ ઓછી કરી શકો છો. તો અહીંયા મેં 1/2 કપ જ જેટલો ગોળ એડ કર્યો છે. જો તમે વધુ ગળ્યું ખાતા હોવ તો તમે થોડો વધારે પણ એડ કરી શકો. ગોળને એકદમ સારી રીતે મિક્સ કરીશું. મિશ્રણ આપણું હલકું ગરમ જ છે એટલે ગોળ એકદમ સરસ મિક્સ થઈ જશે. જો ગોળ એડ કરતા વખતે ગેસની ફ્લેમ ચાલુ રાખશો અથવા તો મિશ્રણ તમારું એકદમ ગરમ હશે તો કાટલું પાક તમારો કઠણ બનશે. તો આ ટીપ્સ તમે ખાસ ધ્યાન રાખશો. મિશ્રણ એકદમ સરસ રેડી થઈ ગયું છે. અહીંયા મેં ટ્રેને ઘી વડે ઓલરેડી ગ્રીસ કરી લીધી છે. તૈયાર કરેલા કાટલું પાકના મિશ્રણને આપણે ટ્રેમાં લઈ આ રીતે સ્પેચ્યુલા વડે સેટ કરી લઈશું. તો જાડી પટલી મોટી તમારે જે પ્રમાણે જોઈતું હોય ઢેફલી એ પ્રમાણે તમારે મિશ્રણને સેટ કરવાનું છે. તમને મારી આજની રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરી જરૂર જણાવજો. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. ત્યારબાદ આપણે ફ્લેટ વાડકીના સરફેસ ઉપર ઘી લગાવી આ રીતે સેટ કરી લેવાનું છે. તો એકદમ સરસ આપણો કાટલું પાક સેટ થઈ ગયો છે. ઉપરથી આપણે બદામ અને કાજુની કતરણથી ગાર્નિશ કરીશું. સાથે આપણે સૂકા નારિયેળનું ખમણ અને ખસખસ પણ ઉમેરી ગાર્નિશ કરીશું. જો તમારે ગુંદર ઉમેરવો હોય તો તળેલો ગુંદર પણ તમે આના ઉપર ઉમેરી અને ગાર્નિશ કરી શકો છો. સ્પેચ્યુલા વડે બધા જ ડ્રાયફ્રૂટને આપણે સેટ કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો કાટલું પાક બનીને રેડી છે. હવે આપણે આ કાટલું પાકમાં કટ લગાવી દઈશું જેથી આપણે જ્યારે ઠંડો થાય ત્યારે આસાનીથી એના પીસીસ અલગ કરી શકીએ. તો તમારે જે પણ સાઇઝના કરવા હોય તમે એ પ્રમાણે એના કટ લગાવી શકો છો. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂર બનાવજો અને કેવો બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂર જણાવજો. સાથે તમને આજની રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો. તો મોઢામાં મૂકતા ઓગળી જાય અને જેને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો હેલ્ધી આપણો કાટલું પાક બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર આ રીતે જરૂર બનાવજો અને કમેન્ટ કરી મને જરૂર જણાવજો તમને રેસીપી કેવી લાગી. બધા જ ઇન્ગ્રીડિયન્ટનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે, તમે ત્યાંથી ચેક કરી શકો છો. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.